डीसामां बागायत खाताना निवृत्त कर्मचारीना मृत्यु बाद परिवार द्वारा बनास मेडिकल कॉलेज में देहदान करायुं। डीसाना निवृत्त कर्मचारीना अवसान बाद पार्थिव शरीर बनास मेडिकल कॉलेजना विद्यार्थियों ने अभ्यास माटे आपी देवायुं। डीसाना निवृत्त कर्मचारीना अवसान बाद तेमनी अंतिम इच्छा मुजब परिवारे तेमनो देहदान कर्यो छे। તેમનું પાર્થિવ શરીર બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપી દેવાયું છે। આ અંગે તેમના પુત્ર જયંતિ શ્રીમાળીએ જણાવ્યું કે મારા પિતાની એવી ઈચ્છા હતી કે મૃત્યુ પછી તેમના દેહનું મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવે। આ ઉપરાંત તેમના સમગ્ર પરિવારની પણ એવી ઈચ્છા હતી, જ્યારે તેમના પુત્ર જયંતિભાઈ પણ 3 વર્ષ અગાઉ મૃત્યુ બાદ દેહદાન અંગે સંકલ્પ કરેલ છે। ડીસાના વેલુનગર ખાતે શ્રીનગર સોસાયટીમાં પુત્રની સાથે રહેતા 84 વર્ષના ખાનાભાઈ હીરાભાઈ શ્રીમાળી પાલનપુર ખાતે બાગાયત વિભાગની ઓફિસમાં નોકરી કરતા હતા, જેઓ નિવૃત્તિ બાદ ડીસા ખાતે તેમના પુત્ર સાથે રહેતા। તેમણે પોતાના મૃત્યુ બાદ પોતાના પાર્થિવ શરીરનું દેહદાન કરવા સંકલ્પ કરેલ હતો, જેથી આજે તેમનો અવસાન થતાં તેઓની ઈચ્છા અનુસાર પરિવારજનોએ બનાસ મેડિકલ કોલેજ પાલનપુર ખાતે તેમના પાર્થિવ શરીરનું દાન કર્યું છે, જ્યારે ખાનાભાઈની આંખો પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાન કરવામાં આવી છે। અહેવાલ ચેતન શ્રીમાળી। આજે મારા પિતાજીના જે અવસાન થયું, ને મને એમ હતી ઈચ્છા કે મારા મમ્મી, મારા 4 ભાઈ કે મિત્રદાન અને દેહદાન કરવું જરૂરી છે। સમાજની અંદર જો આવું દેહદાન થતું હોય અને બીજા લોકો પણ આનાથી પ્રેરણા લે અને પ્રોત્સાહન થાય અને ભવિષ્યમાં આ બધું કરતા રહે એવી મારી વિનંતી છે। સાથે સાથે હું પણ એક મેડિકલ લાઇનની અંદર ગાંધીનગર હોસ્પિટલ ડીસાની અંદર છેલ્લા 36 વર્ષથી મારી ફરજ બજાવું છું, એટલે મને જે મારા લાઇનના અનુભવ પ્રમાણે મને પણ એમ કે નહીં આ જે વસ્તુ છે એ યોગ્ય છે, અને મારું પણ અગાઉ મારા સંસ્થાના વડા મારા અધિક્ષક સાહેબ સાથે મારી ચર્ચા થઈ કે મારું પણ 3 થી 4 વર્ષ પહેલાં મારા પણ દેહદાન અને મારા નેત્રના ચક્ષુદાન માટે મેં પણ સાહેબને વિનંતી કરી છે કે આ દેહ નહીં હોય તો મારા પુત્રે, મારા પત્ની બધાને પણ સંમતિ છે, એટલે મારે પણ આ જ રીતે કરવાનું છે। હું તો અહીંયા જે આજે મારી સાથે જે તમામ મારા ફાધરના અંતિમ ક્રિયામાં આવેલા તમામને હું તો વિનંતી કરું છું કે ખરેખર આ કરવું જોઈએ, અને આનો પ્રચાર પ્રસાર જેટલો થાય તો વધુ ને વધુ લાઈક એ સમાજના માટે બહુ જ જરૂરી છે। અસ્તુ જય।